મોસાળમાં જમણવાર હોય અને પીરસનારી માં હોય તો બાળક ભૂખ્યું રે ખરા, સ્વાભાવિકપણે આપનો જવાબ ના હશે, પરંતુ અહીંયા આગળ વાસ્તવિકતા કંઈક જુદી જ છે. કારણ કે ચૂંટણીઓમાં વોટ માંગતી વખતે ભારતીય જનતા પાર્ટીએ કહેલું કે મોસાળમાં જમણવાર અને પીરસનારી માં હોય એટલે બાળકને તો મજા પડી જાય, અને આ વાત સાંભળીને લોકોએ પણ ભારતીય જનતા પાર્ટીને ખોબલે ખોબલે મત આપ્યા. પરંતુ અહીંયા તો માં સાવકી થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ગુજરાત કોરોના સામેની મહામારીમાં તરફડિયા મારી રહ્યું છે. ગુજરાતને જીવંત રાખવા માટે 1400 ટન ઓક્સિજનની જરૂર છે અને કેન્દ્ર સરકાર આપી રહી છે માત્ર 975 ટન ઓક્સિજન. અને આ કબૂલાત ખુદ રાજ્યની રૂપાણી સરકારે કરી છે કે કેન્દ્ર સરકાર ગુજરાતને પૂરતો ઓક્સિજન નથી આપતી. 5મી મેના રોજ ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકીમે સુપ્રીમ કોર્ટમાં થયેલી સુઓ મોટો અરજીના સંદર્ભમાં જવાબ રજૂ કરતા કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાને પત્ર લખ્યો, જેમાં જણાવ્યું હતું કે 26 એપ્રિલના રોજ ગુજરાતમાં 5837 દર્દીઓ વેન્ટિલેટર પર, 6735 દર્દીઓ વેન્ટિલેટર વિના આઈસીયુમાં અને 41341 દર્દીઓ ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતા અને આમ કુલ 53913 દર્દીઓ હતા. પરંતુ 5મી મે સુધીમાં 6429 દર્દીઓ વેન્ટિલેટર પર, 7154 દર્દીઓ વેન્ટિલેટર વિના આઈસીયુમાં અને 43785 દર્દીઓને ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતા. આમ કુલ 57368 દર્દીઓ હતા. એટલે કે ગુજરાતમાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો હતો. અને આ બાબતે અનિલ મુકીમે એ પણ કહ્યું હતું કે અમારી પાસે હોસ્પિટલમાં બેડ છે, મેડિકલ સ્ટાફ પણ છે, પરંતુ ઓક્સિજનના અભાવે 11500 બેડ ખાલી રાખવા પડે છે અને જેના કારણે દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે અને ઓક્સિજનના અભાવે દર્દીઓને સારવાર માટે ના પાડવી પડે છે. આમ રાજ્યમાં પરિસ્થિતિ વિકટ બની છે ત્યારે 1400 ટન ઓક્સિજનની માંગ છે અને ગુજરાતને કેન્દ્ર સરકાર તરફથી 975 ટન ઓક્સિજન મળી રહ્યો છે, ત્યારે બીજી તરફ હજી ગામડાઓમાં તો કોરોનાના કેસ સતત વધી રહ્યા છે અને સ્થિતિ વધુ કફોડી બની રહી છે. ત્યારે 15 મે સુધીમાં તો ઓક્સિજનની માંગ 1600 ટન સુધી પહોંચશે. ત્યારે હવે રાજ્યના મુખ્ય સચિવના શબ્દો સ્પષ્ટ વર્ણવી રહ્યા છે કે આ વિકટ પરિસ્થિતિ સામે લડવા માટે સરકાર પાસે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન નથી અને માટે જ કહી શકાય કે મોસાળમાં પીરસનારી છે તો માં છતાંય બાળકને ભૂખ્યું રહેવાનો વારો આવ્યો છે. અને વધુમાં આમ પણ કહેવત છે કે નેતાઓના ચાવવાના દાંત અલગ અને બતાવવાના દાંત અલગ હોય છે, અને એવું જ કંઈક જોવા મળી રહ્યું છે ગુજરાતમાં. કારણ કે ચૂંટણીઓ જીતવા માટે લાગણી સભર ભાષણો આપ્યા, સત્તામાં આવવા માટે તત્કાલીન યુપીએ સરકાર પર ગુજરાત સાથે અન્યાય થતો હોવાની વાત કહી, પરંતુ હવે ગુજરાતને હળહળતો અન્યાય કોણ કરી રહ્યું છે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. અને હવે તો લોકો પણ સરકારની બેવડી નીતિને લઈને કહી રહ્યા છે કે ગુજરાતને ઓક્સિજનની જરૂર છે, કારણ કે ભાષણો સાંભળીને નહીં ગરીબોનું પેટ ભરાય કે નહીં દર્દીઓના જીવ બચાવી શકાય. અને આમ મોસાળમાં પીરસનારી માં સમયસર નહીં પીરસે તો ગુજરાતમાં ઓક્સિજનના અભાવે અનેક લોકોએ જીવ ગુમાવવાનો વારો આવી શકે છે. જો તમને અમારો આ રિપોર્ટ પસંદ આવ્યો હોય તો આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટ બોક્સમાં જણાવો, અને ગુજરાતથી જોડાયેલા તમામ સમાચારો જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક. નમસ્કાર.